સાયબર થી હવે સરકારી નિગમો પણ બચી શકતા નથી પોરબંદર એસ વિભાગ પણ સાયબર નો ભોગ બન્યો છે જેમ એસટી વિભાગ સાથે રૂપિયા દોઢ થી વધુ રકમની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે રાણા કંડોડા રહેતા તથા અગાઉ પોરબંદરમાં એસટી ડેપોમાં મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા હિરીબેન રૂડાભાઈ કટારાય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ દાહોદના પંચવાડા ગામે સીમાડા ફળિયામાં રહેતા સંજય રમશુભાઈ બારિયા અને દાહોદના ગાંગડી ગામના વિપુલ ભગાભાઈ મોહનિયાએ બંને એજન્ટો હતા અને તેમણે એસટી ડેપો મેનેજરના એસટી પોર્ટલના યુઝર આઈડી પાસવર્ડ કોઈ પણ રીતે મેળવીને સંચાલિત થનારી એસટી બસના રૂટ ઓનલાઈન કેન્સલ કરી તેના રિફંડ પેટે છસો ઓગણીસ સીટની એકસો એકત્રીસ ટિકિટની રકમ રૂપિયા એક લાખ પંચાવન હજાર નવસો ઓગણ પોતાના અંગત ફાયદા માટે મેળવી લીધી હતી અને સરકારને મળવા પાત્ર થતી મુસાફરી ટેક્સની રકમનું નુકસાન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો આથી બંને શખ્સો સામે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધાવતા ઇન્સ્પેક્ટર એચ કે શ્રીમાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ બંને શખ્સો દ્વારા અમોડસ ઓપરેન્ડી થી સુરત વાકાનેર અને ખંભાત સહિત એસટી ડેપો મેનેજર સાથે પણ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે એસટી ટિકિટોનું રિફંડ મેળવવાનું આ રાજ્યવ્યાપી કોંભાડ હોવાની શક્યતા હાલ તો વર્તાઈ રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર